ટેકનોલોજી એ બેધારી તલવાર છે, તે જેટલી ઉપયોગી છે તેટલી જ ખતરનાક પણ છે અને ક્યારેક મોટું નુકસાન પણ પહોંચાડી શકે છે. અત્યારે ટેકનોલોજીના વિકાસને પગલે હવે ઓનલાઈન લેણદેણની પ્રક્રિયા વધી રહી છે, ત્યારે કેટલાક શખ્સો આ ઓનલાઈન પ્રક્રિયામાં લોકોને છેતરવાની તક પણ જતી નથી કરી રહ્યા, ત્યારે તમે પણ આવી ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બની શકો છો. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં સક્રિય બનેલી ઓનલાઈન છેતરપિંડી કરતી એક ટોળકીને આજે ડીસાના જાગૃત વેપારીએ સારો એવો જવાબ આપ્યો છે. આ વેપારી પર એક ફ્રોડ કોલ આવ્યો હતો અને તેની પાસે તેના બેંક ખાતાની માહિતી માંગવા આવી. સાંભળો ઓનલાઈન છેતરપિંડી કરતા તત્વો કેટલી શિફ્તાઈપૂર્વક લોકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. हाँ जी, मैं बैंक से बात कर रहा हूँ. तो मैं अमित कुमार मित्रा बात कर रहा हूँ. हाँ बोलिए सर. आपको बैंक का जो एटीएम खाता मिला था वो आज की डेट में आपका डेली बंद हो गया. इसके कंटिन्यू चालू रखना है कि बंद रखना है सर? चालू रखना है सर. सर पहले भी 7 दिन पहले आपको मैसेज दिया गया था, मैसेज को आपने पढ़े थे सर? नहीं सर. क्या करना बोलो? एटीएम कार्ड को निकाल के आधार कार्ड हाँ निकाला निकाल लिया सर. जी सर, एटीएम कार्ड में देखिए ऊपर में 4-4 आंकड़े का 16 आंकड़े का नंबर होता है, बताइए तो. सर आपको बैंक का नाम क्या है? बैंक का नाम क्या है? हाँ. આ કોલ ડીસાના વેપારી મુકેશભાઈ માળી પર આવ્યો હતો અને મુકેશભાઈ માળી એક જાગૃત નાગરિક છે. કોલ પર મુકેશભાઈ પાસે તેમના બેંક એકાઉન્ટની માહિતીઓ માંગવામાં આવતા મુકેશભાઈ માળી સાવધાન થઈ ગયા હતા અને તેમણે આવી કોઈ જ માહિતી આપવાનો ઇનકાર કરી દીધો હતો. બનાસકાંઠા જિલ્લાની ભોળી અને અભણ જનતાને પોતાના જાસામાં ફસાવીને છેતરપિંડી કરી રહેલી આ ગેંગ બનાસકાંઠા જિલ્લામાં પણ સક્રિય છે, પરંતુ મુકેશભાઈ માળી હોશિયાર વેપારી છે. તેમણે પણ શખ્સોને જે જવાબ આપ્યો છે તે પણ ખૂબ સારો છે. હેલો. હા જી બોલીએ. સર મેં મુકેશ માળી આપકે પાસે એક વાત કરના ચાહતા હું. જી જી બોલીએ. બિલકુલ સર. આપ જો લોકો કો ફોન કરતે હો કે આપકા એટીએમ નંબર દીજીએ, આપકા વો એટીએમ કાર્ડ ખો ગયે. હા 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 બિલકુલ. તો સર ઉસમે આપકો ક્યા ફાયદા હૈ? फायदा क्या उसका? अकाउंट चालू करते हैं बस. सर ऐसे तो बैंक वाला कर सकता है सर? जी जी बिल्कुल कर सकता है, क्यों नहीं करेगा. सर मैं तो इतने कहना चाहता हूँ आपको जी कि गरीब आदमी को आप मत मारिए. जी जी बिल्कुल. पैसा क्यों मारेंगे सर? हम लोग ड्यूटी करते हैं, अपना ड्यूटी जॉइंट करते हैं, काम करते हैं बस. सर तो आपको भी पता होना चाहिए कि आपका बैंक का नाम क्या है. बैंक वाला कॉल कर सकता है सर हमको? जी जी बिल्कुल. मैं तो इतना कहना चाहता हूँ कि आप जैसे बड़े आदमी अच्छे लोग होके गरीब को मारोगे कोरोना का? इतना कोरोना फैल गए इंडिया के अंदर जी. इतना कोरोना में लोगों को खाने का भी पैसा लोग के पास नहीं है. ऐसा करके आप लूटोगे तो कैसा देश चलेगा? तो क्या करना चाहिए बोलिए. सर आपको सोचना है क्या करना. वो आप एटीएम कार्ड नंबर मांगते हो सर? हम लोग अकाउंट खाली चालू करते हैं बस. ना सर अकाउंट खाली चालू करते हैं सर, चालू करते हैं उसको. चालू नहीं सर, आप खाली करते हो सर. सर गलत बात बोल रहे हो. आपका मेरे पास भी कॉल आया था, मैंने आपके पास बात पण की, आपने फोन भी काट दिया. ठीक है बाद में बात करते हैं, सिर्फ टाइम नहीं है. नहीं नहीं सर, मेरी पास एक बात सुनिए आप सर. हेलो बाद में बात करेंगे सर. एक मिनट सुनिए, एक मिनट ज्यादा नहीं सुनिए, एक मिनट सुनिए. हेलो सर मेरी बात सुनिए. टाइम हो गया. देखिए टाइम, देखिए क्या हो गया. टाइम तो सही है सर, पर मैं तो इतना मानता हूँ कि आप अच्छे आदमी लोगे, आप भगवान के पास नहीं छूटोगे सर. जी जी. आप थोड़ा भी ध्यान रखो सर, छोटे आदमी का ध्यान रखो सर. जी जी बिल्कुल. गरीब का पैसा लेके आप क्या करोगे सर?
મુકેશ ભાઈએ તેમના પર જે નંબરથી કોલ આવ્યો હતો તે નંબર પર ફોન કરીને તેમની આ કરતૂત અંગે ખૂબ જ શાલીનતાથી ઠપકો આપીને આવા શખ્સોને તેમની નૈતિક જવાબદારીનું ભાન કરાવ્યું છે. પરંતુ અમે તમને જણાવી રહ્યા છીએ કે તમારા પર પણ કોઈ અજાણ્યો કોલ આવ્યો અને તમારા બેંક એકાઉન્ટની માહિતી કે તમારા એટીએમ પર લખવામાં આવેલા કોઈ પણ આંકડાની માંગણી કરે તો આપવા નહીં. કારણ કે જો તમે તમારા ખાતાની વિગતો આવા શખ્સો સામે જાહેર કરશો તો તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસના સાયબર સેલે પણ આ નંબર પરથી માહિતી મેળવીને આવા તત્વોને ખુલ્લા પાડવા જોઈએ કે જેથી જિલ્લાના ગરીબ લોકો ભવિષ્યમાં છેતરાતા અટકી શકે.